જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો આધુનિકતા તરફ આગળ વધ્યા છે. મોટાભાગના ફળોના પાકોનું વેલ્યુ એડિશન કરીને બજારમાં મૂકવાનું શરૂ કર્યું છે, જેના કારણે ખેડૂતોની આવકમાં વધારો થયો છે. બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. કોઈ પણ વસ્તુનું વેલ્યુ એડિશન કર્યા બાદ સામાન્ય રીતે તે વસ્તુની કિંમત મહદ અંશે વધી જતી હોય છે. આવું જ કંઈક અનોખું પગલું નવસારીના ખેડૂતોએ ભર્યું છે. નવસારી જિલ્લાના ગણદેવા તાલુકા ખાતે રહેતા ખેડૂતો પોતાના જ ખેતરમાં ઉગેલા ફળ પાકોમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી બજારમાં મૂકી રહ્યા છે. હાલના સમયમાં મનુષ્યને તંદુરસ્ત જીવન જીવવું હોય તો રસાયણ વગરનો ખોરાક એકમાત્ર ઉપાય બની ચૂક્યો છે. ત્યારે રસાયણ વગર કુદરતી રીતે ફળોનું મૂલ્ય વર્ધન કરી તેમાંથી વિવિધ પ્રોડક્ટ નવસારી જિલ્લાનો ખેડૂતો બનાવી રહ્યા છે. ગણદેવા ગામની આસપાસના વિસ્તારોમાં ઉત્પાદિત થતા ફળો જેવા કે કેરી, જાંબુ, સીતાફળ, દ્રાક્ષ આ તમામનું મૂલ્ય વર્ધન કરી ખેડૂત ફળોની કિંમત બજારમાં જે મળે તેના કરતાં ઊંચી કિંમત પ્રાપ્ત કરતા થયા છે. મારું નામ સંજય મંગલલાલ નાયક, એટેન્ડ પોસ્ટ ગણદેવા, ડિસ્ટ્રિક્ટ નવસારી, ગુજરાતનો રહેવાસી છું. અમે 2007ની અંદર મૂલ્યવર્ધન પર કામ ચાલુ કરેલું છે અને તે પણ રસાયણમુક્ત ઉત્પાદન બનાવીએ છીએ. એમાં મુખ્ય અમે કેરી, જાંબુ, સીતાફળ, જામફળ, એમાં પણ સફેદ અને લાલ, ચીકુ, જેકફ્રૂટ, કોકમ, કમરક, કીવી, દ્રાક્ષ, સ્ટ્રોબેરી આ દરેકના કામો કરીએ છીએ. અને છેલ્લા 2 વર્ષથી સંતરા અને જેકફ્રૂટનું પણ કામ ચાલુ કરેલું છે. ચાલુ સાલે અમે તાડ ગલેલીનું કામ પણ ચાલુ કરવા વિચારીએ છીએ. અને અમારા ધંધાની અંદર અમારું આખું કુટુંબ જોડાયેલું છે. હું પોતે ખેતી કરું છું અને અજીતાબેનને અને જીગરને એને માટે કઈ રીતે કામો કરવું એની ગાઈડલાઈન આપું છું અને એ લોકો આ દરેક કામોમાં ઇન્વોલ્વ છે. ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સરકાર પહેલેથી જ આ અંગે નવા નવા સંશોધનો કરતી આવી છે, જેને સાકાર કરવા નવસારી જિલ્લો એમાં અનેરું યોગદાન આપી રહ્યો છે. સાથે ખેડૂતોને મદદરૂપ થવા માટે કૃષિ યુનિવર્સિટી પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપી જાતે ઉગાડેલા ફળ પાકને સીધા બજારમાં વેચવા કરતાં તેનું મૂલ્યવર્ધન કરી કઈ રીતે બમણી આવક મેળવી શકાય તે અંગેના સલાહ સૂચનો પૂરા પડી રહી છે. ખેડૂતો પોતાના જ ફાર્મ પર ફળજન પદ્ધતિથી નીચા તાપમાને પ્રોડક્ટ બનાવી રસાયણ વગર તમામ પેદાશ ઉત્પન્ન કરે તે અંગે પણ માહિતી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતો પોતાના જ ફાર્મ પર ફ્રોઝન પદ્ધતિથી નીચા તાપમાને પ્રોડક્ટ બનાવી રસાયણ વગર તમામ પેદાશ ઉત્પન્ન કરે તે અંગે પણ માહિતી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ફળ પાકો, શાકભાજી અને આમ તો ખેત પેદાશોનું હવે પરિરક્ષણ એટલે કે મૂલ્યવર્ધન થવું ખૂબ જરૂરી છે. ઘણા ખેડૂતોએ દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારના પોતાના ફાર્મ ઉપર જ યુનિટ શરૂ કર્યા છે, જેમાં ખાસ કરીને ફ્રોઝન પદ્ધતિ છે કે ખૂબ નીચા તાપમાને એની ફિઝિયોલોજિકલ પ્રોસેસને બંધ કરી અને જે જાળવી રાખવા માટેની પ્રક્રિયા છે, ફ્રોઝન પદ્ધતિમાં કોઈ કેમિકલનો વપરાશ થતો નથી અને બહારના કોઈ એવા શું કહેવાય રસાયણો પણ વાપરવા પડતા નથી અને ખૂબ લાંબો સમય રાખી શકાય છે. અને ફળ પાકો અને શાકભાજીમાં બધાની અંદર પણ આ ફ્રોઝન પદ્ધતિથી શું કહેવાય પ્રોસેસ કરી શકાય છે. ખાસ કરીને સરકારશ્રી પણ અત્યારે આ રીતના પ્રોસેસિંગ જે પેદાશ થાય અને કસ્ટમર એટલે કે ગ્રાહકોના વપરાશ પહેલાં જે આપણો ઉત્પાદનનો જથ્થો જે બગાડ થાય છે એને અટકાવવા માટે આ દિશામાં ખૂબ પ્રયત્નો થઈ રહ્યા છે. ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનોની પણ રચના કરી અને પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનોને આ રીતે પ્રોસેસ કરી અને બ્રાન્ડિંગ અને એના સાથે માર્કેટિંગ કરવા માટે FPOનું પણ પ્રોત્સાહન અત્યારે ભારત સરકાર આપી રહી છે. તો આ દિશામાં ખેડૂત મિત્રો સમૂહમાં સાથે મળીને પણ આગળ વધવા જેવું છે. એકલ લોકલ ખેડૂત પોતાની રીતે કરે એમના કરતાં એ વિસ્તારના અનેક ખેડૂતો ભેગા મળી અને આવા ઉત્પાદનોને જો મૂલ્યવર્ધિત કરી એક સારા પેકિંગ, બ્રાન્ડિંગ અને વિશ્વસનીયતા પ્રાપ્ત કરી અને જો માર્કેટિંગ કરવામાં આવે તો મને લાગે છે કે ખેડૂત મિત્રો આપણને જે બજારમાં સીધું જ વેચાણ કરી દઈએ છીએ એમના કરતાં આપણને 100% વધારે આવક થઈ શકે છે.